तो पूर्व विपक्ष नेता शंकरसिंह वाघेलाए पण अटलजीना निधन पर शोक व्यक्त करी तेमनी यादो वगोड़ी हती अने तेमने स्वभावनी प्रशंसा पण करी हती। હું માનું ત્યાં સુધી એમના વ્યક્તિગત દુશ્મન વિરોધ પક્ષમાં પણ કોઈ નહીં, બહુ જ કોર્ડિયલ રિલેશન, ઇન્દિરાજી સાથે સારા સંબંધો, નહેરુજી સાથે બી સારા સંબંધો, લગભગ પોતાની 27 વર્ષની ઉંમરે 1957માં એ લોકસભામાં પહોંચે અને એના પછી લોકસભા રાજ્યસભા લોકસભા રાજ્યસભાને એ જ્યારે બોલવા ઊભા થાય તો કોઈ પણ હોય, એટલે નહેરુજીથી માંડીને જ્યારથી એ હતા અને જે જે સભ્યો ત્યાં ટ્રેઝરી બેન્ચ હોય કે વિરોધ પક્ષ હોય, શાંતિથી એ બોલે, બધા સાંભળે ને માણે, ક્યાંય કડવાહટ ન હોય, ને કડવાહટ હોય તો શુગર કોટેડ હોય, આવા ઉમદા માણસ મહામાનવ જેને કહેવાય એ આપણા વચ્ચે, આપણે ઈચ્છીએ કે લાંબુ જીવે, આપણા હાથમાં છે નહીં, આ ઉંમરે લાંબુ જીવીને પણ જો ફિઝિકલી શારીરિક અશક્ત હોય, માનસિક પણ સ્વસ્થતા નથી, એમના માટે જરૂર પ્રાર્થના કરાય કે લાંબુ જીવી શકાય તો સારું, પણ આવી હાલતમાં પોતે જીવે તો એ શું, ન જીવે તો એ શું, એ કોઈ કોન્ટ્રીબ્યુશન કરી શકાય એવી સ્થિતિમાં આજે નથી આપણે।